સમાચારના પ્રાયોજક છે બ્યુટી ઝોન ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર જલારામ મંદિર કે સામને ડીસા બ્યુટી ઝોન રખે આપકો હિટ એન્ડ ફિટ રક્ષક ભરતીની પરીક્ષાનું પેપર લીક થવાના મામલે શંકરભાઈ ચૌધરી સામે ગંભીર આક્ષેપો કરનાર હાર્દિક પટેલ સામે પાલનપુર પંથકના યુવાનો પણ ખફા. રૂપપુરા ગામના યુવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નોંધાવ્યો વિરોધ. કુચાવાડા ગામના દલિત ખેડૂતની જમીન પચાવી પડવાના ઈરાદે હુમલો કરનાર આરોપીઓ આઝાદ ફરતા હોય દલિત સમાજમાં આક્રોશ. ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીની ધરપકડ કરવા દલિત અગ્રણીઓએ કરી માંગ. દુનિયાભરમાં જાણીતા ભારતીય કુસ્તીબાજ ગ્રેટ ખલી પાસે કુસ્તીની તાલીમ મેળવી રહેલો પાલનપુરના આકેશણ ગામનો ચૌધરી યુવક વિશ્વ સ્તરની કુસ્તી સ્પર્ધામાં લેશે ભાગ. કુસ્તીમાં બનાસકાંઠાનું નામ દુનિયાભરમાં રોશન કરવાની કુસ્તીબાજ યુવકની તમન્ના. અસંખ્ય બેરોજગારોને રોજગારી પૂરી પાડતો હીરા ઉદ્યોગ ફરી મંદીમાં સપડાયો. કાચા માલના અભાવે દિવાળી બાદ વેકેશન લંબાવવાની ફરજ પડતા અકળામણ અનુભવતા કારખાનેદારો અને રત્ન કલાકારોએ સરકારની મદદ માટે ગુજારી અરજ. હવે જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠાના વાવ વિસ્તારના અગ્રણીઓ બાદ પાલનપુર તાલુકાના રૂપપુરા ગામના યુવાનોએ પણ આજે હાર્દિક પટેલના વિરોધમાં આવેદનપત્ર આપી રોષ ઠાલવ્યો હતો. તાજેતરમાં જ લોકરક્ષક ભરતીની પરીક્ષાનું પેપર લીક થયા બાદ હાર્દિક પટેલે બનાસકાંઠાના જાણીતા રાજકીય અગ્રણી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યારે હાર્દિક પટેલના આવા આક્ષેપોના વિરોધમાં રૂપપુરા ગામના યુવાનોએ આજે પાલનપુર સ્થિત કલેક્ટર કચેરીએ ધસી જઈ હાર્દિક પટેલના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી ભવિષ્યમાં હાર્દિક પટેલ આવા બેજવાબદાર નિવેદનો કરે તો ઉગ્ર વિરોધ કરવાની ચીમકી આપી હતી. પાંચ કન્વીનર હાર્દિક પટેલ દ્વારા જે શંકર ચૌધરી અને બનાસ ડેરી ઉપર જે પ્રકારના પાયાવિહોણા આક્ષેપો કરીને બનાસ ડેરીની ગરિમાને ઠેસ પહોંચાડી છે, શંકર ચૌધરીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે, તો એનો અમે વખોડી કાઢીએ છીએ. અને આગામી સમયમાં જો આ પ્રકારનું કૃત્ય હાર્દિક પટેલ અથવા એના કન્વીનરો દ્વારા કરવામાં આવશે તો પશુપાલકોને લઈને અમે એનો મોરચો માંડીશું અને આ પ્રકારના કૃત્યને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. જેટલો પણ વિરોધ કરવો પડશે આગામી સમયમાં કરવા તૈયાર છીએ. કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી દીધું છે પ્રાથમિક વિરોધની દ્રષ્ટિએ અને આવું ન થાય એવી સરકારશ્રી તરફથી આશા રાખીએ છીએ. બનાસકાંઠાના થરાદ નજીક આજે સર્જાયેલ બે અકસ્માતોમાં 5 લોકોને ઇજાઓ થઈ છે. થરાદ નજીક રિક્ષા પલટાતા સર્જાયેલ અકસ્માતમાં 1 જણને ગંભીર ઇજાઓ થઈ હતી, જ્યારે થરાદથી ધાનેરા જતા હાઈવે પર ટ્રેક્ટર પલટી ખાતા સર્જાયેલ અકસ્માતમાં 4 જણને ઇજાઓ થઈ હતી. જેટા ગામથી થરાદ તરફ આવી રહેલું ટ્રોલી સાથેનું ટ્રેક્ટર મિલ નજીક ઉથલી પડ્યું હતું. આ ઘટનાની જાણ થતાં 108ની ટીમે તુરંત ઘટના સ્થળે દોડી જઈ ઇજાગ્રસ્તોને થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. બનાસકાંઠાના વાવ અને સુઈગામ તાલુકાની કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. વાવ તાલુકાના રડોસર નજીકની કેનાલમાં ભાટવર ગામની સીમમાં ગાબડું પડતા લાખો લીટર પાણી વેડફાઈ ગયું છે. આ કેનાલ મારફત છેવાડાના ખેડૂતોને પાણી મળે તે પહેલા જ 10 ફૂટનું ગાબડું પડતા ખેડૂતોમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. આવી ઘટનાઓનો સિલસિલો યથાવત રહેતા કેનાલોના કામમાં મોટાભાઈ ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. બનાસકાંઠાના વાવ તાલુકાના રાછેણા ગામ નજીકની કેનાલમાં ગાબડું પડ્યા બાદ તંત્ર બેદરકાર રહેતા છેવટે સ્થાનિક ખેડૂતોએ જાતે જ કેનાલનું રિપેરિંગ કામ હાથ ધર્યું છે. રાજણા ગામના ખેડૂતોએ પોતાનો પાક બચાવવા માટે તંત્રના ભરોસે બેસી રહેવાના બદલે જાતે જ તૂટેલી કેનાલનું રિપેરિંગ કામ હાથ ધર્યું હતું. વાવ અને સુઈગામ તાલુકામાં હાલ ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કરી દીધું છે, ત્યારે સમયસર પિયત માટે પાણી ના મળે તો પાક બળી જવાની ભીતિ સેવાઈ રહી હોય ખેડૂતોએ જાતે જ કેનાલનું સમારકામ કરી તંત્રને તમાચો માર્યો છે. આ કેનાલનું કામ લીક થશે તેથી અને આ કોઈ આ કંટ્રાટીઓ જાય રૂપરિંગ કરે છે, પણ હા કોઈ રૂપરિંગ આ સુધી છૂટ નથી અમારે. અને જે અત્યારે આ કુવા ભરાઈ ગયા છે અમે સાફ કર્યા છે, ગોમને ખર્ચે કર્યા છે. આજે કેનાલ તૂટી ગઈ અને કેનાલ તૂટી ગઈ એ કદી કુવાના કારણે તૂટી છે. અને એને કોણ રિપેરિંગ કરી દીધું? ગોમ કરે છે, સાથે ગોમ કરે છે. કોઈ કોન્ટ્રાક્ટર ના કોઈ નહીં. ગઈ ફેરાય 4-5 વખત તૂટી
અને આ ફેરા ગઈકાલે કેનાલ તૂટી એટલે પાણી અમારે તો આવ્યું જ નથી, પણ આ કુવા આવ્યું અને કુવા સાફ ન થવાના કારણથી સાહેબને ફોન કરાવ્યો કે કુવા સાફ થઈ ગયા છે, અને એના બાબતથી કેનાલ તૂટી અને અમે આ ઘરનું ઉઘરાણું કરીને કે કુવા સાફ કરવા છો અને કેનાલનું રિપેર કામ કરાવવા છો, આવું 4-5 વખત કામ કર્યું છે. છેલ્લા છેલ્લા ઉઘરાયા છે? 500-500, 200-200 હર ફેરા ઉઘરાવવા છે. અને તમે જાતે રિપેરિંગ કરો છો ને? હા, જાતે રિપેરિંગ, જાતે જોઈને ગયા, માથે ફોટો પાડ્યો, રૂપિયા હતી, આખા કુવાનો બધું ટોટલ ગાડ્યું, હાથે જ ગાડ્યું, બે દાડાથી મત મારા આખું સાફ સુપાઈ હાથે જ કરી ટોટલ. તો કોન્ટ્રાક્ટર તમને શું જવાબ આપે છે? કોન્ટ્રાક્ટર ને તો હવે શું, કોન્ટ્રાક્ટ આજને કાલ કર્યા કરે, એટલે હવે અમારે સીઝન બગડે, અત્યારે જો 5-10 દિવસ નીકળે જાય તો અમારે સીઝન બગડે, શું કરવાનું? આ અમારે વારંવાર કેનાલ તૂટે છે, એની અંદર કોઈ જવાન આવ્યું ના, કુવા કીધા કે સાફ કર્યા છતાં કુવા ભરેલા હતા, અને કેનાલ સલકોણી ફાટી અમે વારંવાર ઘરના ખર્ચે રિપેરિંગ કરો. છેલ્લે છેલ્લે ઉઘરાણું કર્યું છે તમે? ઉઘરાણું 500 થી વધુ કર્યું છે, પણ ઓછો નહીં. અને 200-500 બધે બધા ખેડૂતો જાતે રિપેરિંગ કરો છો? બધા જાતે. અને કઈ તમને સાહેબ ને તમે કોઈ ફોન કરેલા કે કોઈ ફોન કરેલ કે કુવા ચોક અપ છે આશે નાથે? સાહેબ કોઈ કુવા ઉપર જોન ના આવ્યું કે સાફ થઈ ગયા કમ્પ્લીટ, થતો કેનાલ તૂટી ગઈ. બનાસકાંઠા જિલ્લા રજિસ્ટ્રારે છેવટે ધાનેરા તાલુકાની વિવાદાસ્પદ મોટા મેળ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સંચાલક મંડળની ચૂંટણી યોજવા હુકમ કર્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પશુપાલનનો વ્યવસાય પૂરક વ્યવસાય તરીકે ઉભરી આવ્યો છે. જિલ્લાના દરેક ગામોમાં દૈનિક લાખો લીટર દૂધનું ઉત્પાદન થઈ રહ્યું છે, અને જિલ્લામાં કાર્યરત વિવિધ દૂધ મંડળીઓ પણ કરોડો રૂપિયાનું ટર્નઓવર કરી રહી છે. જોકે દૂધની આવક વધતા હવે દૂધ મંડળીઓમાં વિવાદો પણ વધી રહ્યા છે. ધાનેરા તાલુકાના મોટામેડા ગામની દૂધ મંડળીમાં છેલ્લા 2 વર્ષથી વિવાદમાં સપડાઈ છે, ત્યારે જિલ્લા રજિસ્ટ્રારે મોટામેડા દૂધ મંડળીની નવી વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી જાહેર કરતા ગામના આગેવાનોને 2 વર્ષ ન્યાય મળ્યો છે. મોટામેડા ગામના જાગૃત નાગરિકોએ અગાઉ ગામની દૂધ મંડળીના ચેરમેન તેમજ મંત્રી સામે વિરોધ નોંધાવી મંત્રી તેમજ ચેરમેને ખોટા રેકર્ડ ઉભા કરી નવા હોદ્દેદારોની વરણી કરી હોવાની જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ રજૂઆત કરતા ગત જૂન માસમાં જિલ્લા રજિસ્ટ્રારે મોટામેડા દૂધ મંડળીમાં વહીવટદારની નિમણૂક કરી દીધી હતી. બાદમાં મામલે ગામના જાગૃત નાગરિકોએ રાજ્ય કક્ષાના રજિસ્ટ્રાર તેમજ સહકાર સચિવ સુધી રજૂઆતો કરી હતી, જેના પગલે આખરે મોટામેડા દૂધ મંડળીની નવી રચાયેલ વ્યવસ્થાપક કમિટીને રદ કરી ફરી મોટામેડા દૂધ મંડળીની નવી વ્યવસ્થાપક કમિટીની રચના માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા આદેશ કરાયો છે. ત્યારે મોટામેડા દૂધ મંડળીના પૂર્વ ચેરમેન દજાભાઈ પટેલે આ મામલે સત્યનો વિજય થયો હોવાનું જણાવી આ મામલે ખોટા રેકર્ડ બનાવવામાં સમર્થન આપનાર શખ્સો સામે પણ કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરી હતી. જિલ્લાની અંદર દૂધ સાથે સંકળાયેલા પશુપાલકોની મોટી સંખ્યા છે, અને આ જિલ્લો હંમેશા ખેતીવાડી દૂધ સાથે સંકળાયેલો છે. આ જિલ્લાની અંદર ઘણા એવા એટલે આમ બની બેઠેલા અમુક સહકારી આગેવાનો જેમને દૂધના ધંધાને ખોટી રીતે યુઝ કરી અને ખોટા મંત્રીઓ ઉભા કરી ખોટો રેકોર્ડ બનાવી અને ઘણી મંડળીઓની અંદર ખોટું કરવાની ટેવાયેલા એવા માણસો અમારા ધાનેરા તાલુકાની મોટામેડા દૂધ મંડળીમાં 2 વર્ષ અગાઉ અમારી સાધારણ સભાની અંદર DR અને રજિસ્ટ્રાર સાહેબના અધિકારીની હાજરીમાં સાધારણ સભાની અંદર બહુમતીથી પ્રમુખ બન્યો અને પ્રમુખે ખોટી કમિટી હતી એની દૂર કરી અને આ વિવાદ રજિસ્ટ્રાર સાહેબ ટ્રિબ્યુનલ નોમિનલ રાજ્ય રજિસ્ટ્રાર સચિવ ઉદી પોક્યો દરેક જગ્યાએ ચૂંટણી અને એમના ખોટા પડકારો ખોટા મંત્રીના ખોટા પડકારોને દૂર કર્યા અને ચૂંટણી આપી 30/6 ચૂંટણી જાહેર કરી છે, છતાં આ મંત્રીએ ખોટો રેકોર્ડ બનાવી ખોટા ગ્રાહકો ઉભા કર્યા. માન્ય નોમિનલ કોર્ટે એનો સ્ટે પણ આપ્યો છે અને એમાં ઘણા બધા આગેવાનો સારા પ્રક્રિયામાં સહયોગ પણ છે, પણ અમુક એવા આગેવાનો છે જે આવો ખોટો કરવા માટે ટેવાયેલા છે. આવાની DR સાહેબ અને સરકાર શ્રી સબક આપી ખોટો રેકોર્ડ ન ઉભો કરે, ખોટા મંત્રીઓ ન બને, ગામની ભોળી જનતાને જે 5-5 વર્ષ 10-10 વર્ષથી પોતાનું સભાસદ પદ પણ ધરાવતા નથી અને દૂધો ભરાવે છે જ્યારે એક પણ દિવસ દૂધ ભરાયું નથી અને મોટામેડા ગામમાં રહેતા પણ નથી, આવા 15-20 સભ્યો દાખલ કરી નાખ્યા જેમનું દૂધ પણ એને હાથે બનાવ્યું, એ દૂધ કોને લાવ્યું, કઈથી આવ્યું, પૈસા ક્યાંથી ગયા એની એક પણ તપાસનો વિષય છે. એટલે આવા દૂધની અંદર પણ આવા બની બેઠેલા મંત્રીઓને તાત્કાલિક ધોરણે ડેરીના માન્ય શંકરભાઈ સાહેબ તો ખૂબ સહયોગ કરે છે, પણ એમની ટીમ દ્વારા આનો તપાસ કરી રાજ્ય રજિસ્ટ્રારનો પણ હુકમ છે અને રજિસ્ટ્રાર સાહેબ પણ આનો તપાસ કરે. ચૂંટણી આપી છે પણ ચૂંટણી પણ 2 વર્ષ પહેલાથી વિપત ચાલે છે, જેના જોડે દફતર હોય તો દફતર હાથે ચેડા કરે છે એટલે આના દફતર હાથે ચેડા પણ પકડાવે છે અને આ ચેડા હાથે પકડાવા માણસને છોડવા ન જોઈએ અને ગામની વસ્તીને પણ ખૂબ લાગણી છે કે આવા માણસોને ખરેખર દૂધના ધંધામાંથી પણ જે આવક
જે ગુજરતા અહેવાલમાંથી પણ આ લોકોને દૂર કરી અને સારા માણસો અને સારો વહીવટ અને સારો મંત્રી બને એવી ગામ લોકોની પણ આશા છે. એટલે સારું થશે, હંમેશા કુદરત સત્ય સાથે રહેતો છે. એટલે અત્યારે મોટાવાડા ગામે દૂધ મંડળીમાં ચૂંટણી આવી છે, એટલે કુદરત પણ એમના સાથે જ છે. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. કુચાવાડા ગામના દલિત ખેડૂતની જમીન પચાવી પડવાના ઈરાદે હુમલો કરનાર આરોપીઓ આઝાદ ફરતા હોય દલિત સમાજમાં આક્રોશ. ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીની ધરપકડ કરવા દલિત અગ્રણીઓએ કરી માંગ. દુનિયાભરમાં જાણીતા ભારતીય કુસ્તીબાજ ગ્રેટ ખલી પાસે કુસ્તીની તાલીમ મેળવી રહેલો પાલમપુરના આકેશણ ગામનો ચૌધરી યુવક વિશ્વ સ્તરની કુસ્તી સ્પર્ધામાં લેશે ભાગ. કુસ્તીમાં બનાસકાંઠાનું નામ દુનિયાભરમાં રોશન કરવાની કુસ્તીબાજ યુવકની તમન્ના. અસંખ્ય બેરોજગારોને રોજગારી પૂરી પાડતો હીરા ઉદ્યોગ ફરી મંદીમાં સપડાયો. કાચા માલના અભાવે દિવાળી બાદ વેકેશન લંબાવવાની ફરજ પડતા અકળામણ અનુભવતા કારખાનેદારો અને રત્ન કલાકારોએ સરકારની મદદ માટે ગુજારી અરજ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, होजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर, जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फीट. दोड़ो दोड़ो खेतर में रोज ने टोळो आयो दोड़ो ला रोज ने भून पाक ने खेदान मैदान करी नाक छे. હવે મુંજાશો નહીં, છે ને કાંટાળી તારની વાડ. ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા સૌપ્રથમવાર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીનથી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટના થાંભલા, ગુજરાત સરકારની સબસિડી માન્ય સંસ્થા, ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસા તાલુકાના કુચાવાડા ગામમાં દલિતો સાથે થયેલા અત્યાચાર બાદ આજે દલિત સમુદાયે ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને આરોપીઓને ઝડપી પાડવાની માંગ કરી હતી. ડીસાની નાયબ કલેક્ટર કચેરીમાં આજે દલિત સમુદાયના લોકો આવેદનપત્ર આપવા ઉમટી પડ્યા હતા.
દલિત સમાજના આગેવાનોના જણાવ્યા અનુસાર કુચાવાડા ગામમાં રહેતા બાબુભાઈ પરમારના ખેતરમાં આજ ગામના ઠાકોર સમાજના શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે કબજો જમાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. તે દરમિયાન બાબુભાઈ પરમારે આ શખ્સોને અટકાવવાની કોશિશ કરતા ઉશ્કેરાયેલા લોકોએ બાબુભાઈ પરમાર અને તેમના પરિવાર પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ બાબુભાઈ પરમારે ડીસા તાલુકા પોલીસ મથક ખાતે પહોંચી તેમના પર હુમલો કરનાર 10 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ નોંધાયાને 5-1 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પોલીસ દ્વારા જાહેરમાં ફરી રહેલા આરોપીઓની અટકાયત કરાતી નથી. ત્યારે આજે ડીસા તાલુકાના દલિત સમાજના આગેવાનોએ ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી જાહેરમાં ફરી રહેલા આરોપીઓની અટકાયત કરવાની માંગ કરી હતી. આ 40 વર્ષનો વાળો મારો વાળેલો છે. રાતના આવીને મને ધરપકડ કરી. હું એકલો માણસ પડો છું. મારો ભાઈ બીમાર છે. કોઈ મારો આજુબાજુમાં રહેતો નથી. એટલે માન બૂન ગાલું બોલે. એટલે મારે આ મારા ભાઈને હું સાથે લઈ આને ફરિયાદ કરવા હું આવેલો છું. એટલે કોઈ આજ દાડા સુધી સરકાર મારી અરજ વભળતો નથી. પોલીસ ફરિયાદ મેં કરેલી 6 તારીખે ઝવેરભાઈના છોકરાના વિરુદ્ધમાં નારાયણભાઈ, છગનભાઈ, બાબુભાઈ, ચમનભાઈ, પ્રકાશભાઈ, અમિતચંદ પોલીસે પકડ્યા કરી નહીં પકડ્યા સાહેબ. તમારી શું માંગ છે સરકાર સામે? પકડતા નથી. તાત્કાલિક એને પકડી અને હાજર કરવા પડે. મને આવે છે ડર. હું એકલો માણસ ધંધો કેવી રીતે દઈખું? પણ તાશ પૂરી પૂરો થઈ સાહેબ. ફોન કરી નાખશે એ કોણ જવાબદારી મારી રાખે છે? મારા બૈરાની, મારા છોકરાની, મારો ભાઈ બીમાર પડ્યો મોચાની અંદર, એની આજુબાજુ કોઈ છે નહીં. હા, અને ભૂખ હડતાલ ઉપર હું ઉતર્યો. આજથી આણે હોજ સુધી પકડવાની મારી વિનંતી છે. બનાસકાંઠા દલિત સમાજના આગેવાનો, યુવાનોને બધા અહીંયા કુચાવાડા ગામના અંદર દલિત સમાજના વ્યક્તિ બાહુભાઈના ઉપર અત્યાચાર થયો છે. એમના ઘરે જઈને લોકોએ એમની વાડ તોડી નાખી છે અને એમને ધમકી આપી છે કે ભાઈ તમે અહીંયા રહેશો તો તમને જોઈ લેશું એમ. એમણે ફરિયાદ પણ 6 તારીખે કરી છે પણ હજી સુધી કોઈ પગલાં લેવાયા નથી. તો આપના દ્વારા હું કહેવા માગું છું કે પહેલાં તો ફરિયાદી છે એની ફરિયાદ સાંભળી અને આરોપીઓને પકડવા જોઈએ. બીજું, જો કાર્યવાહી આ લોકો રેગ્યુલર કાર્યવાહી નહીં કરે અને એ લોકોની ધરપકડ નહીં કરે તો ભવિષ્યમાં અમારે જલદ કાર્યક્રમ આપવા પડશે અને સરકારના વિરોધમાં, પોલીસના વિરોધમાં લોકો દ્વારા અમે લોકો ચક્કા જામ કરશું અને અન્ય પ્રોગ્રામ કરી અને એનો વિરોધ કરશું. આજે અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આ જે કિસ્સો બન્યો છે એનામાં ન્યાયી તપાસ થાય અને એમને ન્યાય મળે. ડીસા તાલુકાના કુચાવાડા ગામમાં બનેલી આ ઘટના બાદ ભોગ બનનાર દલિત પરિવારને ન્યાય અપાવવા માટે દલિત સમુદાયે આગળ આવીને માંગ કરી છે કે જો દલિત સમાજ અત્યાચાર ગુજારનારની અટકાયત કરવામાં વિલંબ કરવામાં આવશે તો દલિત સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેની પાછળ સરકાર જવાબદાર રહેશે. WWE નો સુપરસ્ટાર ધ ગ્રેટ ખલી એવો સ્પોર્ટ્સ પર્સન છે જેની મુલાકાત લેવાની તાલુકાની તક કોઈ વ્યક્તિ ગુમાવવા માંગતો નથી. ત્યારે આવી જ એક તક તાજેતરમાં પાલનપુરના એક ખેડૂત પુત્રને મળી છે. આ યુવાન હાલ ધ ગ્રેટ ખલી પાસેથી કુસ્તીની તાલીમ મેળવી રહ્યો છે. પાલનપુર તાલુકાના આકેશણ ગામના ખેડૂત ઘેમરભાઈ ચૌધરીના પુત્ર મુકેશભાઈ ચૌધરીને 7મા ધોરણથી જ અભ્યાસ સાથે રમતગમતનો શોખ કેળવાયો હતો. આ યુવક ટીવીના પડદે ભારતીય કુસ્તીબાજ ખલીને જોવાનો પણ અદ્ભુત શોખ ધરાવતો હતો. જોકે આ શોખ એક દિવસ હકીકત બની જશે તેવું તેણે તેના પરિવારે ક્યારેય વિચાર્યું પણ નહોતું. મુકેશ ચૌધરીએ પાલનપુર નજીકના જગાણા ગામમાં આવેલી માધ્યમિક શાળામાંથી 12મા ધોરણની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પાસ કર્યા બાદ ઇન્ટરનેટના માધ્યમથી ધ ગ્રેટ ખલીની જલંધર ખાતેની રેસલિંગ એકેડેમીમાં પ્રવેશ મેળવ્યો હતો. આ એકેડેમીમાં મુકેશ ચૌધરી છેલ્લા 1.5 વર્ષથી કુસ્તીબાજ ખલી પાસેથી તાલીમ મેળવી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન મુકેશભાઈ ચૌધરીએ દેશ લેવલે યોજાયેલી CW ની રેસલિંગ ટુર્નામેન્ટમાં 35 જેટલી અલગ અલગ કેટેગરીમાં ગ્રેટ ખલીની કંપની વતી ભાગ લીધા બાદ આગામી માર્ચ મહિનામાં વિશ્વ લેવલે યોજાનાર WWE ની રેસલિંગ સ્પર્ધામાં ભાગ લેવાની તૈયારીઓ આદરી છે. મુકેશ ચૌધરી કુસ્તીની વૈશ્વિક સ્પર્ધામાં ભાગ લઈ બનાસકાંઠા અને ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કરવાની તૈયારીઓ કરી રહ્યો છે. ઉલ્લેખનીય કે છે, થોડા વર્ષો અગાઉ આકેસણ ગામના જ રવિ પ્રજાપતિએ પણ રેસલિંગમાં બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં નામ ગુંજતું કર્યું હતું.
એ જો રેસલિંગ પ્રત્યે બનાસકાંઠાના યુવાનો પણ હવે રૂચિ દાખવી રહ્યા છે. ત્યારે આજે પાલનપુર ખાતે કાર્યરત બીકે ન્યૂઝ ચેનલની ઓફિસની શુભેચ્છા મુલાકાતે આવેલા બનાસકાંઠાના ગૌરવસમા રેસલર મુકેશભાઈ ચૌધરીએ રેસલિંગની રમત પર વિશેષ પ્રકાશ પાડી વિશ્વસ્તરે રેસલિંગમાં બનાસકાંઠાનું ગૌરવ વધારવા કંઈક કરી છૂટવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. અત્યારે CWEમાં WWE ચેમ્પિયન ધ ગ્રેટ ખલી સાથે ટ્રેનિંગ લઈ રહ્યો છું અને હું અત્યારે ગુજરાત બનાસકાંઠાનું નામ રોશન કરવા અત્યારે રેસલિંગમાં બહુ મતલબ આગળ જવા માટે હું ટ્રેનિંગ લઈ રહ્યો છું ત્યાં CWEમાં. તો CWEમાં 6 મહિને USAના નવા નવા કોચ આવે છે, તે અમને ટ્રેનિંગ આપે છે અને ખલી સર પોતે પણ અમને ટ્રેનિંગ આપે છે. અમારો ટ્રેનિંગનો ટાઈમ હોય છે સવારના 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી અને જે એક એક્સ્ટ્રા ક્લાસ હોય છે ખલી સર પોતે લે છે તે રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી હોય છે. હું અત્યારે સાતમા ધોરણથી જ મને રેસલિંગનો શોખ હતો. હું સાતમા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે જ મને રેસલિંગનો ખ્યાલ આવ્યો કે રેસલિંગમાં મારે સ્પોર્ટમાં લાઈફ બનાવી છે, રેસલિંગમાં લાઈફ બનાવી છે. તો હું ત્યારે મતલબ બહાર અભ્યાસ કર્યો જગાણામાં SK મહેતામાં, એના પછી મેં રેસલિંગ માં જોઈન કરી, CWE જોઈન કરી. અત્યારે હું 1 વર્ષ ઉપર 1-2 મહિનાથી ટ્રેનિંગ લઈ રહ્યો છું. ત્યાં ટ્રેનિંગમાં મને મતલબ એન્જરી પણ થઈ છે પણ ટ્રેનિંગમાં પછી મેં મેચ રમવાનું ચાલુ કરી. હવે મતલબ ખલી સરે એક રિંગ નામ આપ્યું ચૌધરી સાહેબ, તેના પર હું મેચ રમું છું અને અત્યારે 35-36 મેચો રમી ચૂક્યો છું, તેમાંથી હું 28 જેટલી મેચો જીતી ચૂક્યો છું. થર્સડે શો અને સેટરડે શો બંનેમાં હું મેચો રમી ચૂક્યો છું અને હું એક ઇન્ટરનેશનલ મેચ પણ રમી ચૂક્યો છું, જસ્ટિસ જેવિયર એન્ડ કોલ્ડમેન, એ આ બંનેના સામે હું મેચ રમી ચૂક્યો છું ટેગ ટીમ મેચ. અને અત્યારે 3 માર્ચ WWEનું ટ્રાયઆઉટ છે 3 મહિનામાં, તો એના માટે હું અત્યારે મતલબ હાર્ડવર્ક કરી રહ્યો છું અને હું WWEમાં જવાનો પૂરો પ્રયત્ન કરીશ. હું મારું બેસ્ટમાંથી બેસ્ટ આપીશ અને WWEમાં સિલેક્ટ થવાની કોશિશ કરીશ અને હું ગુજરાતનું અને બનાસકાંઠાનું વિશ્વ સ્તરે નામ રોશન કરીશ. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અસંખ્ય બેરોજગારોને રોજગારી પૂરી પાડતો હીરા ઉદ્યોગ ફરી મંદીમાં સપડાયો. કાચા માલના અભાવે દિવાળી બાદ વેકેશન લંબાવવાની ફરજ પડતા અકળામણ અનુભવતા કારખાનેદારો અને રત્ન કલાકારોએ સરકારની મદદ માટે ગુજારી અરજ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરિયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ, જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ ડીસા. કોન્ટેક્ટ નંબર 9249566003 અને 89805-57303. હવે મુંજાશો નહીં. ખેતી પાકને રોગ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સબસિડી માન્ય સંસ્થા 10 વર્ષની ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે.
સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ભારતમાં ખેતી બાદ સૌથી વધુ રોજગારી આપતો કોઈ વ્યવસાય હોય તો તે છે હીરા ઉદ્યોગ. પરંતુ સરકારને આ ઉદ્યોગ પ્રત્યેની ઉદાસીનતાને હીરા ઉદ્યોગને મૃતપાય અવસ્થામાં પહોંચાડી દીધો છે, જેને લઈ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. આપણા દેશમાં અતિવૃષ્ટિ આવે છે કે દુષ્કાળ આવે ત્યારે સરકાર ખેડૂતોને સહાય આપતી હોય છે અને ખેડૂતોને દેવા માફ કરવા ઉપરાંત ખેત પેદાશો માટે પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ટેકાના ભાવો પણ જાહેર કરતી હોય છે. ખેતી માટે સરકારની આ જાહેરાત યોગ્ય છે, પરંતુ ખેતી માટે દેશમાં સૌથી વધુ બેરોજગારોને રોજગારી પૂરી પાડતા હીરા ઉદ્યોગ પ્રત્યે સરકારની ઉદાસીનતા એ આ ઉદ્યોગને મૃતપાય અવસ્થામાં ખસેડી રહ્યો છે, જેથી આજે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો સરકાર સમક્ષ સહાયની માંગ કરી રહ્યા છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો એકદમ ગરીબ પરિવારમાંથી આવતા હોય છે અને હીરા ઉદ્યોગ દેશની બેરોજગારીને દૂર કરવામાં સૌથી વધુ મદદરૂપ બને છે. દેશમાં એક અંદાજ પ્રમાણે કરોડોની સંખ્યામાં લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, પરંતુ સરકારની હીરા ઉદ્યોગ પ્રત્યેની ઉદાસીનતા અત્યારે રત્ન કલાકારો માટે મોટી મુશ્કેલી સર્જી રહી છે. વર્તમાન સમયની વાત કરીએ તો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોનું દિવાળી પહેલા વેકેશન પડ્યું હતું અને સામાન્ય રીતે રત્ન કલાકારોનું દિવાળીનું આ વેકેશન માત્ર 15-20 દિવસ જેટલું હોય છે, પરંતુ આ વેકેશન પડ્યાને આજે 45 દિવસ કરતા પણ વધુ સમય થઈ ગયો હોવા છતાં કામ મળતું ન હોવાથી કારખાનાઓએ વેકેશન લંબાવી દીધું છે, જેના લીધે હીરા ઉદ્યોગ સાથે રત્ન કલાકારોને રોજગાર મળતો ન હોય તેમનું તથા તેમના પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. અમારી પરિસ્થિતિ એ છે કે અત્યારે કામ પૂરતું મળતું નથી, હીરા પૂરતા મળતા નથી, વેકેશન લંબાઈ ગયું, અમારું ગુજરાન ઓછું ચાલે છે, ગુજરાન ચાલતું નથી, એના માટે સરકાર કોઈ સહાય આપે, કોઈ આવો ઉદ્યોગ માટે કોઈ સરકાર કુછ કરે તો સારું કહેવાય. હીરામાં આપણે હાલ મંદી ચાલે છે, તે હીરા આવતા નહીં અને કારીગરને તકલીફો પડે છે અને શેઠી અને બધાને કામ પૂરતું મળતું નહીં. હવે એના માટે કોઈક સરકાર હાથે તો સારું. અમે હીરા ઘસવાઈએ છીએ, છેલ્લા લગભગ આ ફરે બહુ 40 દિવસનું વેકેશન છે, અમે આર્થિક પરિસ્થિતિએ પછાત છીએ, પણ આજે લગભગ 45 દિવસ થઈ ગયા, કોઈ મજૂરી મળતી નથી, શું અને હાવ અમારું ગુજરાન કેવી રીતે ચલાવવું અને કેવી રીતે ઘર ચલાવવું. પહેલાં અમને છે ને શેઠ 1000 રૂપિયા ઉપાડ આલતા, અત્યારે 500 નથી આલતા, પણ શેઠને આગળથી હીરા ના આવે, કામ ન મળે, એ બદલ સરકાર કોઈક થોડો અમારો નિર્ણય લે. અમારા સાથે લગભગ આ સોસાયટીમાં 2000 વર્ગો કામ કરે છે, તો એ લોકોને બધોને આ પરિસ્થિતિ એવી છે કે લગભગ 100 કારખાના છે, એમાંથી 10-15 કારખાના જ ચાલુ થયા છે. એમાંય પણ ખાલી સવારે છે 9 વાગે ચાલુ કરાવે ને બપોરે 12 વાગે બંધ કરાવી દે છે, પછી ઓછું કામ મળે છે, કારણ કે શેઠ એમ કહે છે કે હીરા જ નથી આવતા. કોઈ તમે કોઈક તમારી રીતે વિચાર કરી લઈએ, શું સરકાર અમારો થોડો અમારો રત્ન કલાકાર ભાઈઓને થોડી કોઈ પણ મદદ આપે એ રીતે અમે આભાર કરીએ છીએ સરકારને. વર્તમાન સમયમાં હીરા ઉદ્યોગ ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. સમગ્ર વિશ્વમાં ભારતમાંથી તૈયાર થયેલા હીરાની ખૂબ જ માંગ છે. સમગ્ર વિશ્વમાં 70% હીરા ભારતમાં તૈયાર થઈને જાય છે. તેમ છતાં ભારત સરકારનું હીરા ઉદ્યોગ પ્રત્યેનું ઉદાસીન વલણ વર્તમાન સમયમાં હીરા ઉદ્યોગને ગુમામીની વર્તામાં ધકી રહ્યું છે. આજના સમયમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. રત્ન કલાકારોને હાલ જોવા જઈએ તો પહેલાં ટકાની અંદર 2016 સાલની અંદર જે રોજીરોટી મળતી હતી એમાં 2018 સાલની અંદર મંદીની અંદર અત્યારે હાલ 60% રોજગારી મળે છે, 40% કારીગરો બેકાર છે. એના પૂરતે કોઈ લક્ષ્ય છે નહીં, કોઈનું બી સરકારનું બી આમાં ધાન ખાસ દોરવા જેવું છે કે સરકારની કોઈ સહાય હોતી નથી. અત્યારે છેલ્લામાં છેલ્લી કસાના જે મજૂરિયા વર્ગ છે એને રોજીરોટી મળે છે અને એની બી અંદર અત્યારે હાલ ઉદ્યોગની અંદર ભયંકર મંદી આવવાના કારણે આજકાલની અંદર 40% કારીગરો બેરોજગાર ફરે છે. અમારું દિવાળી વેકેશન હોય એટલે કમસે કમ 10-12 દિવસનું વેકેશન છે અને વેકેશનની અંદર અત્યારે હાલ 45 દિવસ થઈ ગયા, છતાં ઉદ્યોગ ખુલ્યા નથી, ધંધા ખુલ્યા નથી, કારીગરો બેકાર ફરે છે.
હાલ એમની રોજીરોટી મેળવવા માટે મોટા મોટી સમસ્યા એ છે, કાલે એમને શું કરવું? હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કારખાનેનું કહેવું છે કે સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવી રહી છે, તે તો ઠીક છે, પરંતુ સરકાર સોમિલના સંચાલકોને પણ સબસિડી આપે છે, જે પર્યાવરણ માટે હાનિકારક છે, ત્યારે હીરા ઉદ્યોગ પર્યાવરણને બિલકુલ નુકસાન પહોંચાડતો નથી અને અસંખ્ય બેરોજગારોને રોજગારી આપી રહ્યો છે, ત્યારે સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારીને હીરા ઉદ્યોગનો ગૃહ ઉદ્યોગમાં સમાવેશ કરવો જોઈએ અને હીરા ઉદ્યોગને સહાય આપવા ઉપરાંત જીઆઈડીસી જેવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને એક ડાયમંડ એસોસિએશન તરીકે હું એક નર્મ વિનંતી કરું છું કે મોટા મોટા જે ઉદ્યોગપતિઓ છે, પ્લેનોમાં ફરે છે, એને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ટોકનના ભાવે જ જમીન આપે છે, વધતા નિસવાર સબસિડીવાળી લોન બી આપે છે, તો ડાયમંડ ઉદ્યોગનો શું ગુનો છે? આજ સુધીથી ઇન્ડિયાની અંદર કોઈ બી એવો ઉદ્યોગ નથી કે ગવર્મેન્ટને એક બી સહાય વગર કરોડો રૂપિયાનું ઉઢિયામણ કમાઈને આપતો હોય. આ એક જ ધંધો એવો છે કે ગવર્મેન્ટ એને આજ સુધીથી પાછું વળીને જિંદગીની કોઈ દાડે એના સામે જોયું નથી, આજ બી જોતી નથી. એમના હાલ શું છે, કારીગરોના હાલ શું છે, એના બીબી બચ્ચાના હાલ શું છે? એ કારીગરો તેજીની અંદર 10-10, 12-12 હજારનું કામ કરતા હતા, એ કારીગરો આજની અંદર 6-6 હજારને 5-5 હજારની રોજી ઉપર રોટી ઉપર આવી ગયા છે. મોટા મોટો પ્રશ્ન તો એમનો રોજી રોટીનો થાય છે. અને કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર એક ખાલી દીવદ્રષ્ટિ તરીકે થોડી ઘણી નજર નાખે તો આ ઉદ્યોગની અંદર ઘણો બી ચાન્સ છે અને ગવર્મેન્ટને ગમે ત્યારે ભવિષ્યમાં ઉડિયામણ કમાવાનો ખૂબ બી ચાન્સીસ છે અને ગવર્મેન્ટ ઉડિયામણ કમા જ છે, છતાં આજ સુધીથી એક જાતની કોઈ બી જગ્યાએ સવલત નથી આપી. નાના નાના ઉદ્યોગકારો છે, જીઆઈડીસીમાં છે, એમને છે, એમને લાઇટની અંદર આ લોકો રાહત આપે છે, તો આ ગૃહ ઉદ્યોગ ધંધો છે તો અમને લાઇટમાં કેમ સબસિડી ના આપી, અમે રાહત કેમ ના આપી? હીરા ઉદ્યોગ ભારતમાં બેરોજગારી દૂર કરવામાં સૌથી વધુ અસરકારક ઉદ્યોગ છે, ત્યારે સરકાર હીરા ઉદ્યોગના વિકાસ અંગે ગંભીરતા દર્શાવે તો દેશમાંથી મોટા પ્રમાણમાં બેરોજગારીને દૂર કરવામાં સફળતા મળી શકે છે અને ભારતમાં મૃતપાય અવસ્થામાં પહોંચેલા હીરા ઉદ્યોગને ફરીથી ધમધમતો કરી શકાય છે. દેશમાં કરોડો લોકોને રોજગારી પૂરી પાડતા હીરા ઉદ્યોગ અત્યારે સરકાર પાસે સહાયની અપેક્ષા રાખી રહ્યો છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરોનું માનવું છે કે સરકાર જે રીતે ખેડૂતોને સહાય આપી રહી છે તેવી સહાય હીરા ઉદ્યોગને આપે તો પતનના આરે પહોંચેલા આ હીરા ઉદ્યોગને બચાવી શકાય છે. આ ઉપરાંત હીરા ઉદ્યોગને જો સહાય આપવામાં આવે તો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ભારતીય રૂપિયો મજબૂત બની શકે તેમ છે. ત્યારે સરકારે પણ અન્ય સાહસોની જેમ હીરા ઉદ્યોગ જેવા સાહસને પણ સહાય આપવી જોઈએ. સાથે સાથે હીરા ઉદ્યોગના સાથે સંકળાયેલા લોકો માંગ કરી રહ્યા છે કે હીરા ઉદ્યોગનો સમાવેશ ગૃહ ઉદ્યોગમાં કરવામાં આવે તો હીરા સાથે સંકળાયેલા અસંખ્ય કારીગરોને રોજગારી મળી શકે છે. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1055 થી 1075 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 725 થી 742, ઘઉંના 378 થી 444, બાજરીના 320 થી 349, મગફળીના 600 થી 839, ગવારના 801 થી 831, જુવારના 760 થી 825, તલના 2300, રજકા બાજરીના 345 થી 406 તેમજ કપાસના ભાવ 1066 થી 1070 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 730 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 106, ઘઉંની 109, બાજરી 1501, મગફળીની 10516, ગવારની 216, જુવારની 28, રજકા બાજરીની 19 બોરી તેમજ કપાસની 105 મણની આવક થઈ હતી. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. લોકરક્ષક ભરતીની પરીક્ષાનું પેપર લીક થવાના મામલે શંકરભાઈ ચૌધરી સામે ગંભીર આક્ષેપો કરનાર હાર્દિક પટેલ સામે પાલનપુર પંથકના યુવાનો પણ ખફા.
રૂપપુરા ગામના યુવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી નોંધાવ્યો વિરોધ. કુચાવાડા ગામના દલિત ખેડૂતની જમીન પચાવી પડવાના ઈરાદે હુમલો કરનાર આરોપીઓ આઝાદ ફરતા હોય દલિત સમાજમાં આક્રોશ. ડીસાના નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપી આરોપીની ધરપકડ કરવા દલિત અગ્રણીઓએ કરી માંગ. દુનિયાભરમાં જાણીતા ભારતીય કુસ્તીબાજ ગ્રેટ ખલી પાસે કુસ્તીની તાલીમ મેળવી રહેલો પાલનપુરના આકેશણ ગામનો ચૌધરી યુવક વિશ્વ સ્તરની કુસ્તી સ્પર્ધામાં લેશે ભાગ. કુસ્તીમાં બનાસકાંઠાનું નામ દુનિયાભરમાં રોશન કરવાની કુસ્તીબાજ યુવકની તમન્ના. અસંખ્ય બેરોજગારોને રોજગારી પૂરી પાડતો હીરા ઉદ્યોગ ફરી મંદીમાં સપડાયો. કાચા માલના અભાવે દિવાળી બાદ વેકેશન લંબાવવાની ફરજ પડતા અકળામણ અનુભવતા કારખાનેદારો અને રત્ન કલાકારોએ સરકારની મદદ માટે ગુજારી અરજ. તો અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.